હેલો એવરીવન, ધી લોકસત્તા શોમાં હું નસરીન આપનું સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, કારમાં હેલ્મેટ નહીં પહેર્યું તો ચાલાન, ફૂલ સ્લીવનું શર્ટ નહીં પહેર્યો તો ચાલાન, જો ચપ્પલ પહેર્યા છે બૂટ નહીં પહેર્યા તો ચાલાન, શર્ટનું ઉપરનું બટન ખુલ્લું છે તો ચાલાન, અને બાટી ચોખા આપવામાં લેટ કર્યું તો પણ ચાલાન. તો આ ઘટના છે લખનૌની, જ્યાં રાજાજી પોલીસ સ્ટેશનની સામે એક બાટી ચોખા વાળો છે, એટલે કે બાટી ચોખા એટલે ત્યાંની એક લોકોની બહુ જ ફેમસ ડિશ છે ખાવાની. બાટી ચોખા લોકો ખાતા હોય છે અને બહુ ટેસ્ટી હોય છે. તો આ પેક કરાવવા માટે દિનેશ ચંદ્ર કરીને પોલીસ ઇન્સ્પેક્ટર છે તે ગયા હતા. દુકાનદારનું નામ છે કનૈયા. હવે એમણે એવું કીધું રાત્રે કે 10 પ્લેટ મને બાટી ચોખા પેક કરી આપો. દુકાનદાર પેક કરવા માંડ્યો હતો સહજતાથી, અને બસ પિત્તો ગયો પોલીસ વાળાનો. દિનેશભાઈ ગુસ્સે થઈ ગયા, તેમનાથી વેટ ના થયું અને જતા રહ્યા. એમને દુકાનદાર કનૈયા દ્વારા વેટ કરવાનું કહેવામાં આવ્યું હતું, બટ તેમને આ ન ગમ્યું. તેમના ઈગો પર તેમને ઈગો હર્ટ થયો અને એ અહીંયાથી નીકળી ગયા. બીજા દિવસે જ્યારે જે દુકાનદાર છે કનૈયા, તે પોતાની સાથે પોતાના પરિવાર સાથે ત્યાંથી ક્રોસ થઈ રહ્યો હતો, ત્યારે તેમણે ગાડીને રોકી અને બધા કાગળિયા માંગ્યા. તો કનૈયાએ બધા કાગળિયા પણ આપ્યા, અને ત્યારબાદ કાગળિયા આપ્યા બાદ કંઈ ના મળ્યું એટલે એમણે કીધું કે સીટ બેલ્ટ નથી, હવે તમારે ચાલાન ભરવું પડશે, અને ફટાક કરીને 2500 રૂપિયાનો દંડ વસૂલવા માટે તેમને કહ્યું. 2500 રૂપિયાનું ચાલાન તેમને આપી દીધું. હવે કનૈયા શું કરે? કનૈયાએ માફી માંગી, અને આ સમગ્ર જે ઘટના છે, કનૈયા માફી માંગતો વિડીયો એ વાયરલ થયો છે. કોઈક હાજર વ્યક્તિ જે ત્યાં હાજર હતી એ સમયે તેણે વાયરલ કરી દીધો છે આ વિડીયોને. એ વિડીયો બનાવીને તેને વાયરલ કરવામાં આવ્યો છે. જેવી રીતે આપણે જો દિનેશચંદની વાત સાંભળી, તો દિનેશચંદ કહે છે કે મેં ઇસકા ચાલાન બનાવુંગા, યે જીતના કમાયેગા ઉતને કા ચાલાન બનાવુંગા. બસ એક જ વાતનો ગુસ્સો, એને ચોખા આપવામાં મોડું કેમ કર્યું? ચોખા તૈયાર નહોતા, એને કેમ વેઇટ કરવું પડે? એ પોલીસ વાળો છે. બસ આ જ વાતનો ગુસ્સો, અને આ ગુસ્સો એણે અહીંયા કાઢવાનું વિચાર્યું. હવે આ વિડીયો જે વાયરલ થયો છે, ઉપરની કક્ષાએ, ઉચ્ચ કક્ષાએ વિડીયો પહોંચ્યો, અને તાબડતોબ દિનેશ ચંદને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે એવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. જ્યારે દિનેશ ચંદ એવું કહે છે કે જીતના કનૈયા કમાયેગા ઉતના મેં ચાલાન બનાવગા, આ તે કેવી દાદાગીરી! આ જે રૂલ્સ આવ્યા છે તે રૂલ્સ બિલકુલ ફોલો કરવા જોઈએ, પણ એની સાથે પોલીસવાળાની કેમ આવી દાદાગીરી? ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે આ. ફરી મળીશું, આપશો રજા. નમસ્કાર. તમે અમારો આ વિડીયો જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો. વધુ અપડેટ માટે dilokasatta.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.